કઢલાઈઝર મોડલ સ્કૂલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય કુહુ. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોઝમાં પાઠ નંબર 4 સિંહ કુગુવે બકરો ભાગે. તો આ પાઠમાં આપણે પેજ નંબર 66 પર પહોંચેલા હતા. તો હવે જોઈએ એમાં સૌ પ્રથમ તો તમને અહીંયા એક ગીત આપેલું છે મહાસાગરનું, તેને આપણે જોઈએ. ત્રિભુવનદાસ વ્યાસ દ્વારા લખાયેલું છે. હવે જોઈએ. ખારા ખારા ઉસ જેવા આછા આછા તેલ, પાણી રેલમ છેલ, આરો કે ઓવારો નહીં, પાળ કે પર થારો નહીં, સામો તો કિનારો નહીં, પથરાયા એ જળ ભંડાર સભર ભર્યા, આભના સીમાડા પરથી મોટા મોટા તરંગ ઉઠી, વાયુ વેગે આગળ ધાય, તે અથડાતા પછડાતા જાય. ઘોર કરીને ઘૂઘવે, ગરજે સાગર ઘેરે રવે, કિનારાના ખડકો સાથે ધીંગા મસ્તી કરતો કરતો, ફીણથી ફૂફાડા કરતો, ઓરો આવે આઘો થાય, ને ભરતી ઓટ કરતો જાય. ઊંડો ઊંડો ગજબ ઊંડો, માણસ ડૂબે ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે, ગાંડો થઈને રેલે તોતો, આખી દુનિયા જળબંબોળ જળબંબોળ, વિશાળ લાંબો પહોળો ઊંડો, એવો મોટો ગજાવર, એના જેવું કોઈએ ન મળે, મહાસાગર તો મહાસાગર. અહીંયા આપણને મહાસાગરની વાત કરેલી છે. તો સેવો કહે છે, કેવો કહે છે એને બધાને? ખારો ખારો કહે છે. પછી શું કહે છે? એમનું પાણી કેવું છે? આછું આછું તેલ જેવું છે. પછી પોણી દુનિયા ઉપર એવા પાણી રેલમ છે, એટલે કે પૃથ્વીના 3/4 જેટલું ભાગ છે એમાં પાણી, એટલે કે દરિયાનો ભાગ છે, અને બાકીનામાં જમીન છે, જેની પાળ પણ નથી અને કિનારો પણ નથી, એવા પથરાયા છે એમના જળભંડાર. હવે શું કહે છે? તેમાં મોટા મોટા તરંગ પણ ઉઠે છે અને વાયુ વેગે પોતે આગળ વધે છે, અથડાતો જાય અને પછડાતો પણ જાય, ઘોર કરીને ઘૂઘવે પણ છે, અવાજ પણ કરે છે, ગરજે સાગર ઘેરે રવે, ધીંગા મસ્તી કરતો કરતો, ફીણથી ફૂફાડા કરતો. તમે ક્યારેક મહાસાગરોમાં દરિયામાં જોયેલું છે? પોતે ફેરથી છે એ ફાડા કરતો હોય છે, અને ઓરો આવે ને આગો જાય, ભરતી આવે ને ઓટ થાય, પછી આપણે બધા એમાં ડૂબી જઈએ, ડૂબીએ ને, ન તરતા આવડે તો ડૂબી જઈએ. ઊંડો ઊંડો કેવો ગજબ જેવો ઊંડો છે, માણસ ડૂબી જાય, ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત પણ ડૂબી જાય, કિલ્લાની કિનાર પણ ડૂબી જાય, તાડ જેવા ઝાડ પણ ડૂબી જાય, મોટા મોટા પહાડ પણ ડૂબી જાય, જ્યારે ગાંડો થાય ત્યાં તો એ રેલાઈ જાય, આખી દુનિયા જળબંબોળ જળબંબોળ થઈ જાય છે, વિશાળ લાંબો પહોળો ઊંડો, એવો મોટો ગજાવર છે, આની જેવું તો કોઈ ન હોય. કોણ છે આ? મહાસાગર, એટલે મહાસાગર જ છે. હવે આપણને શું કહે છે? કવિતાની કઈ પંક્તિ તમને સૌથી વધારે ગાવાની મજા પડી? તો અહીંયા તમને જે પંક્તિ ગાવાની મજા પડી હોય તે તમારે કહેવાનું છે. આમાં મજા આવે, જળબંબોળ જળબંબોળ, ગાંડો થઈને રેલે તો
આખી દુનિયા જળબંબોળ જળબંબોળ વિશાળ લાંબો પહોળો ઊંડો એવો મોટો ગજાવર. આવી પંક્તિ ગાવાની પણ આપણને મજા આવે. પછી છે જ્યાં ઘણું બધું પાણી હોય એવી કઈ જગ્યા તમે જોઈ છે? હવે જ્યાં વધારે પાણી હોય એવી કઈ જગ્યા હોય તો એમાંથી તમે જે જોયું હોય, બરાબર છે, ડેમ છે, નદી છે, એવું કોઈ જગ્યા જોઈ હોય તો તમારે અહીંયા કહેવાની છે. દરિયો કોણે જોયો છે, ક્યાં, તે દ્રશ્યનું વર્ણન કરો. હવે તમે સોમનાથનો દરિયો જોઈ લો હોય, કે દીવનો દરિયો જોયો હોય, કે મહુવાનો દરિયો જોયો હોય, કોઈ પણ દરિયો જોયો હોય તે તમારે અહીંયા કહેવાનું છે, બરાબર. ક્યાં જોયો છે એ પણ કહેવાનું છે અને તેમનું વર્ણન જે છે એ કરવાનું છે. પછી તો કે દરિયા સાથે યાદ આવે તેવા શબ્દો બોલો. હવે દરિયા સાથે શું હોય તો તમને ખ્યાલ છે કે દરિયાની અંદર એક તો ભરતી આવે, ઓટ આવે, પછી શું હોય તો કે ત્યાં એમાં મોજા ઉછળે, પછી એમના કિનારે સ્ટીમર ને હોડી ને માછીમાર ને દીવાદાંડી, માછલાન, કરચલા ને એવું બધું છે એ આપણને જોવા મળે છે. પછી છે પાંચમું, આપણને શું કહે છે કે ઊંચા ઊંચા ઝાડના નામ કહો. તો ઊંચા ઊંચા ઝાડ ક્યાં છે તો કે તાડનું ઝાડ છે, ખજૂરી, નીલગીરી, સાગ, સાદળ, નાળિયેરી ને બધા એના ઝાડ કેવા છે, ઊંચા ઊંચા ઝાડ છે. હવે પછી સામેના પૈસે જુઓ તો શું આપેલું છે કે પાણીમાં શું શું તરે અને શું શું ડૂબે. તો કે પાણીમાં કાગળ છે, પ્લાસ્ટિક, લાકડું, આવી બધી વસ્તુ તરે, અને પથ્થર, લોખંડ, કાચ, રૂપિયાનો કે બે રૂપિયાના સિક્કા હોય તો તે એ બધી વસ્તુ જે છે એ ડૂબી જાય છે. સાબુના ફીણમાંથી પરપોટા કેવી રીતે બનાવાય? તમે આવું નાના હો એટલે તમે બધા મસ્તી જે છે એ કરતા હોવ છો. સાબુના ફીણને કાચની ભૂંગળીમાં રાખી ફૂંક મારવાથી પરપોટા બનાવાય છે. તમે ક્યારેક આવું રમતમાં ને રમતમાં કરતા અને તમે ક્યારેક મેળામાં જાઓ તો પણ આવું તમને જોવા મળે છે. તમને કાગળની હોળી બનાવતા આવડે તેની રીત કહો, જેને નથી આવડતી તેને શીખવો. હવે જુઓ, મને કાગળની હોળી બનાવતા આવડે, બરાબર, તમને આવડતી હોય તો બનાવવાની છે અને જેને ન આવડતી હોય એને શીખવાડવાની છે અને એમને રીત પણ કહેવાની છે આપણે બનાવશું. પછી શું છે, વાવાઝોડું આવે ત્યારે દરિયો કેવો લાગતો હશે? તો કે વાવાઝોડું આવે ત્યારે દરિયો તોફાની બને, મોજા ખૂબ ઊંચે ઉછળે અને કિનારા તરફ ધસી આવે, પવન સુકાય, વરસાદ વરસે, દરિયામાં રહેલી હોડી ઊંધી વળી જાય, દરિયાએ ભયંકર રૂપ છે એ ધારણ કર્યું હોય છે, આવું બધું જે છે એ થાય છે. તો હવે પછી જોઈએ આપણે તો શું છે, તો કે ઉદાહરણ મુજબ કવિતામાંથી પ્રાસવાળા શબ્દો શોધો. તો હવે સમાન પ્રાસવાળા જે શબ્દો હોય એમને આપણે શોધી અહીંયા લખીશું. તો તમને ઉદાહરણ પણ આપેલું છે કે આરો તો કે ઓવારો, એવી જ રીતે બીજા શબ્દો જે છે એ શોધવાના છે. તો છે અથડાતા, તો શું આવશે, પછડાતા. પછી છે ઊટ તો કે તૂત, તાળ, ઝાડ. પછી છે ધાય તો શું આવશે, ઝાય. પોણી તો કે પાણી. અહીંયા જે છે તમને આપેલું છે એ સુધારી નાખવાનું છે, અહીંયા ધાય કરી નાખવાનું છે, ય કરવાનો છે, બરાબર. પછી એમાં શું આવશે, જાય. હવે પછી છે જોડીમાં કામ કરો, સંવાદ ભજવો. હવે આપણે અહીંયા પહેલાં આ સંવાદ જે છે એને અહીંયા
ભજવીશું. તો આપણને શું કહેલું છે અહીંયા? આપણે પેલા અહીંયા સમાન જે છે એ વાંચીશું. તો મહાસાગર કહે, હાય પર્વતભાઈ. પર્વતભાઈ કહે, એમ તો મજામાં છીએ, પણ તમારા જેવું અમારું રાજ નહીં વો. તમે તો પૂરી દુનિયા પર પથરાયા છો. દુનિયાના લગભગ 75% ભાગ પર તો જાણે તમારું જ રાજ છે. પછી મહાસાગર કહે, હા એ ખરું, પણ એટલે જ અમારે આરો કે ઓવારો નથી, એનું શું? પર્વત કહે, આરો કે ઓવારો એટલે શું? તો મહાસાગર શું કહે છે? અરે પર્વતભાઈ, તમે એટલું ન સમજ્યા. આરો એટલે કિનારો અને ઓવારો એટલે નહાવા ધોવાનો ઘાટ. અને પર્વતભાઈ, અમારે તો પરથારો પણ નહીં, બોલો. પર્વત કહે, વળી આ પાછું નવું લાવ્યા, પરથારો એટલે શું એ સમજાવી દો ત્યારે. તો મહાસાગર કહે, પરથારો એટલે પહોળું પગથિયું, વળી ઘેરે રવે. એટલે કે, તો ઘેરે રવે એટલે શું? કે ગાઢ વાચ કરીને અમે ઉછળી શકીએ, પણ થાક ખાવા બેસીએ ક્યાં? પર્વતભાઈ કહે, અરે મારા વાહલા દરિયાલાલ, તમારી પાસે સભરભરિયા એટલે કે છલોછલ ભરપૂર પાણી તો છે, પછી બીજું શું જોઈએ તમારે? તો મહાસાગર કહે, પર્વતભાઈ, અમારી પાસે ચોક્કસ નથી, તમારે હદ તો ખરી. ઘોર ઘોર અવાજ કરીને અમે થાકી ગયા કે અમારે પણ ચોક્કસ સીમાડા જોઈએ, પણ અમારું કોઈ સાંભળે તો ને? પર્વત કહે, ઓ મારે સીમાડા છે, પણ હું તો કંટાળી ગયો છું. ભાઈ સાહેબ, મારાથી તમારી જેમ ક્યાં ઉછળી શકાય છે? મહાસાગર, હે એ તો કેવો સરસ મજાનો આ સમાજ જે છે એ આપેલો છે. હવે જુઓ પાછળ છે 68 નંબરના પેજ પર. તો પર્વતભાઈ કહે, તમે નાહક દુઃખી થાઓ છો, તમારા મોજા ઉછળી ઉછળીને કેવા ભૂગવે છે. ભરતી વખતે તો જોર ભેર નજીક સામા દોડી આવે, ને ઓટ વખતે દૂર સરી જાય. કેવા મજાના તમે તો રોજ નવા નવા, હું તો એ જ જૂનો જોગી. મહાસાગર કહે, ભલા દોસ્ત, તું પણ કેવો રળિયામણો છે, આવ ઓરો આવ પાસે બેસી વાત કરીએ. પર્વત કહે, ના ભાઈબંધ ના, તમારું ગજાવર શરીર જોઈને મને જરા ડર લાગે છે. હું ડૂબી તો નહીં જાઉં ને? પર્વત અને મહાસાગર વચ્ચેનો આ સંવાદ આપેલો છે. તમે પણ એકવાર, તમારે બધાએ પણ આ વાંચન કરવાનું છે. હવે તમને શું કહેલું છે જુઓ, કે ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો. તો ગુલાબી રંગવાળા જે શબ્દો જે છે એમણે શોધી, એમની નીચે આપણે લીટી જે છે એ કરવાની છે. તો તમારે બધા વિદ્યાર્થીઓ, ગુલાબી રંગવાળા જે શબ્દો છે એ કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરવી. તો આપણે અહીંથી જોઈએ. સૌ પ્રથમ તો શું છે પોણી? તો પોણી ક્યાં આપેલું છે કવિતામાં? અહીંયા આપેલું છે. તો બધાએ શું કરવાનું? એક લીટી કરવાની નાની. પછી છે આરો કે ઓવારો. તો અહીંયા છે આરો કે ઓવારો. પછી છે પરથારો. તો પરથારો ક્યાં છે આમાં? એ આપણે કવિતામાંથી શોધવાનું છે. એની નીચે જ પરથારો આપેલું છે. પછી છે ઘેરે રવે. ઘેરે રવે તો અહીંયા
ઉપર આપેલું છે ઘેરે રવે. પછી છે સભર ભર્યા, તો સભર ભર્યા અહીંયા છે, સભર ભર્યા. પછી છે અવાજ કરીને, તો અવાજ કરીને કવિતામાં ક્યાં આપેલું છે અવાજ કરીને, એ આપણે શોધવાનું છે. તો જુઓ, ઘોર કરીને ઘૂઘવે, બરાબર, એટલે કે ઘોર અવાજ કરીને. પછી છે સીમાડા, શું છે સીમાડા, તો ક્યાં છે સીમાડા, એ આપણે અહીંયા શોધવાનું છે. માણસ ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, વિશાળ લાંબો પહોળો થાય, મોટા મોટા પહાડ ડૂબે, સીમાડા પણ ડૂબી જાય. પછી છે સીમાડા, તો કે કિનારાના ખડકો. હવે પછી પાછળ છે, તો શું આપેલું છે, ઘૂઘવે અને ગજાવર. તો આ ઘૂઘવે અને ગજાવર, બરાબર, મોટા મોટા કદવાળો. હવે જોઈએ આપણે એની પછીનો જે પ્રવૃત્તિ જે છે તે. તો શું આપેલું છે, ઉપરના સંવાદમાં આપેલા ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો. હા, અહીંયા આપણને સંવાદમાં જે ગુલાબી રંગવાળા શબ્દોને કવિતામાંથી શોધી તેની નીચે લીટી કરો, તેને આપણે અહીંયા પૂર્ણ કર્યું. હવે સાચા અર્થવાળું વાક્ય શોધો અને તેની સામે ખરું કરો. તો પહેલું છે પોણું, તો શું આવશે એનો અર્થ, તો કે આખામાં પા ઓછું. એક આખો ભાગ હોય, માનો કે એક આ ગોળ ભાગ છે, બરાબર, પછી એમાં વચ્ચે તમે કરો તો ચાર ભાગ થયા. હવે આખામાં પાવો છું, તો આ ભાગ પાણીનો, આ ભાગ પાણીનો અને આ ભાગ પાણીનો, તો એમાં પા ભાગનું જ પાણી નથી, પા ભાગમાં જમીન છે અને આ ત્રણ ભાગનું પાણી છે, એટલા માટે એને શું કહેવાય, અહીંયા પા ભાગ, પા આખામાં પા ઓછું, એટલે કે આખો રૂપિયો છે એમાં 25 પૈસા ઓછા છે. 25-25 પૈસા લ્યો એટલે રૂપિયો જે છે એ બની જાય 25, 50, 75 અને 100. એના જેવો અર્થ છે કે પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. આખી રોટલીમાંથી પોણી રોટલી ખાધી અને પા રોટલી બાકી રહેવા દીધી. હવે બીજું, સીમાડો ગામની હદ, તો શું આવશે અર્થ, તો કે આંબા ઉપર કાગડાએ સીમાડો બાંધ્યો છે. હવે ન્યા બાંધે કોઈ દિવસ કાગડો, પછી શું છે, મારું ઘર સીમાડે આવેલું છે, તો આ ખરું છે. ખેતરમાં સીમાડોનું ઝાડ છે, હવે ખેતરમાં કોઈ દિવસ સીમાડાનું ઝાડ હોય ના હોય, તો બ જે છે એમાં ખરું આવશે. ત્રીજું, વાયુ વેગે, એટલે શું આવશે, પવનની ઝડપે, તો શું આવશે એમાં, અ બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, બુલેટ ટ્રેન વાયુ વેગે દોડે છે, તો એ વાક્ય જે છે એ ખરું છે. ચોથું, ગરજવું ગર્જના કરવી ગાજવું મોટેથી બરાડવું, તો શું આવશે, સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે, ધીરજ ધીમે ધીમે ગરજે છે. એવું વાક્ય બને ના બને એનો અર્થ કંઈ થાય નહીં. પછી શું આપેલું છે, ચિંટુના જોક્સ પર ચિમનલાલ પેટ પકડીને ગરજવા લાગ્યા, તો સાચું અર્થ કયું છે, કે સિંહ ગરજે ત્યારે બધા પ્રાણીઓ ડરી જાય છે. આ વાક્ય જે છે એ ખરું છે. પછી છે ફૂફાડો, એટલે કે ફૂફવાટો, તો એમાં આવશે, ક નોળિયાને જોઈ નાગ ફૂફાડો મારવા લાગ્યો, નોળિયાને જોઈ નાગ ફૂફાડો મારવા લાગ્યો. છઠ્ઠું,
भरती आजे भरती तो के समुद्र ना पानी नू ऊंचे चढ़वू ते तो के एमा शू आवशे अ ब के क तो शू आवशे क दरिया में भरती आवे त्यारे मोजा ऊंचे सुधी उछले छे। आ वाक्य जे छे ए खरु छे। पछी सातमू छे छे ओट एटले के भरती नू ओसरी जवू ते भरती एटले के समुद्र नू पाणी जे छे ए आगळ आगळ आवे छे ऊंचे आवे छे ने ओट एटले के भरती जे आवेलू छे ए पाणी जे छे ए ओसरी जाय। तो ओट नो अर्थ शू के ओसरी जाय के भरती पछी ओट आवे छे। ओट माथी रोटलो बने ई वाक्य खोटू। चूंटणीना दिवसे पप्पा ओट आपवा जाय छे। पप्पा ओट आपवा नथी जाता। पप्पा शू आपवा जाय छे? वोट आपवा जाय छे। એટલે અ ઓપ્શન છે એ ખરો વિકલ્પ છે। હવે જુઓ દરિયાને બીજું શું શું કહેવાય તે જાણો। તો અહીંયા તમને આપેલું છે એના અર્થ પણ શું થાય શું છે। ઉદધિ એટલે કે પાણીનો જથ્થો, જલધિ એટલે જળનો જથ્થો, અંબુધિ એટલે પાણીનો ભંડાર, વારિધિ એટલે પાણીનો ભંડાર, જળનિધિ એટલે કે જળનો ભંડાર, પયોનિધિ એટલે પાણીનો ભંડાર, મહેરામણ એટલે કે મહાસાગર તો શું આવશે? મોટો દરિયો, રત્નાકર એટલે કે રત્નોની ખાણ, અર્ણવ, જળાબ્ધિ ને સમુદ્ર, સિંધુ સાગર, અબ્ધિ ને વગેરે। સાગરના આટલા શબ્દો થાય ક્યારેક સમાનાર્થીમાં પરીક્ષામાં પૂછાય। રત્નાકર પૂછાય, અર્ણવ પૂછાય, જળાબ્ધિ તો બધાનો અર્થ શું થાય? સમુદ્ર, સિંધુ સાગર, અબ્ધિ। હવે જુઓ કોષ્ટકમાં આપેલા શબ્દો સાથે સંબંધ ધરાવતા શબ્દો કવિતામાંથી શોધીને લખો। તો તમને અહીંયા ઉદાહરણ આપેલું છે પાણી માટે શું વપરાયેલું છે તો કે ખારા ખારા। પછી આપણે શું લખીશું એના જેવું તો કે આછા આછા। પછી ભરતી ઓટ ને સભર ભર્યા। પછી વિશાળતા માટે આપણે કેવા શબ્દો પસંદ કરીને અહીંયા લખીશું તો કે લાંબો પહોળો, આરો નહીં ઓવારો નહીં, પાળ નહીં પર થારો નહીં, કિનારો નહીં। પછી છે મોજા, તો કે કેવા? મોટા મોટા। પછી આવશે અથડાતાને પછડાતા। મોજા કેવા છે? અથડાતાને પછડાતા। પછી ઊંડાણ, ઊંડો ઊંડો, માણસ ડૂબે, ઘોડા ડૂબે, ઊંચા ઊંચા ઊંટ ડૂબે, હાથી જેવા તૂત ડૂબે, કિલ્લાની કિનાર ડૂબે, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે। શું કહે છે એનું ઊંડાણ કવિતામાં કેવી રીતે વર્ણવેલું છે તો કે પોતે તો ઊંડો ઊંડો છે, માણસ પણ ડૂબી જાય, ઘોડા પણ ડૂબી જાય, ઊંચા ઊંચા ઊંટ ડૂબી જાય, હાથી જેવા તૂત છે એ પણ ડૂબી જાય, કિલ્લાની કિનાર પણ ડૂબી જાય, તાડ જેવા ઝાડ ડૂબે, મોટા મોટા પહાડ ડૂબે। તો અહીંયા આપણને કોષ્ટકમાં આ શબ્દો આપેલા છે પાણી, વિશાળતા, મોજા અને ઊંડા। તો આપણે આ ચારેય શબ્દો વિશે કવિતામાંથી એમનો જે સંબંધ ધરાવતા શબ્દો છે એમને આપણે શોધીને અહીંયા પૂર્ણ કર્યા। તો હવે પછી જુઓ તમારે એની પછીની પ્રવૃત્તિ છે કે દરિયાની ક્રિયાઓ જણાવો, આ રીત કોષ્ટકની વિગતો ચકાસી લો, ઉપર નોંધેલી વિગતો પરથી પ્રશ્નોના જવાબ જે છે એ આપવાના છે। પણ એ આપણે હવે પછીના નેક્સ્ટ વિડીયોઝની અંદર આ પ્રવૃત્તિ આપણે એને જોઈશું। અહીંયા સુધી આપણે પૂર્ણ કરેલું છે
आ कोष्टक सुधी आ वीडियोज़ अंदर राखी अस्तु।